મિત્રો ભૂલું ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દીધો અને ઘરે આવી ગયેલા, જમી લીધું અને આરામ કરી નાખ્યો. ને ઉઠ્યા પછી ભૂલુંને મહેમાન તો જવાની ઈચ્છા છે, પણ હોસ્પિટલમાંથી લાવીને તરત કશે ફરવા લઈ જવું ઠીક નથી, પણ જીદે ચડેલો છે, જોઈએ મનાવી જોઈએ, નહીં તો પછી લઈ જવા પડશે. કારણ કે છોકરો ને કાલે રજા છે, અને એ છોકરોને આપણે કંટાળેલું હોય તો પછી નહીં લઈ જઈએ તો સારું નહીં. એટલે 2-3 દિવસ હોસ્પિટલમાં રહેલું છે, તો જોઈએ માને તો ઠીક, કારણ કે આરામ કરાવવો એના માટે જરૂરી છે, અને ત્યાં ઘરે પણ આરામ કરશે, પણ અહીંયા આરામ કરી લે તો સારું, કારણ કે જર્નીમાં માણસ થાકી જાય, ભલે બેસીને જવાનું હોય તો કંઈ નહીં. ચાલો જોઈએ, ટ્રાય કરીએ, નહીં તો પછી લઈ જવો પડશે. ગાઈઝ, અમે ઘરે આવી ગયા અને આરામ પણ કરી લીધો, સાંજ થઈ ગઈ છે, હવે બોલો જરા જરા લિસન કરવા લાગી ગયો હે ને. હવે સાહેબ તો પેલા મસ્ત થઈ ગયા લિસનમાં, એકદમ હે ધ્યાનસ્થ થઈ ગયા ખરા હે ને. કેમ થઈ જાય છે એટલે? તો અમે છે ને બરાબર આ ઊંઘી લીધું, હજુ તો ઉજાગરો પૂરો જ નથી થયો, કારણ કે મને ભૂલને છે ને હોસ્પિટલમાં ઊંઘ જ નહીં આવતી હતી. કારણ કે પેલા કોઈનું કોઈ રડિયા કરે અને કોઈનું કોઈ જાગે, લાઇટ બધું ચાલુ હોય એટલે અમને ઊંઘ જ નહીં આવતી હતી. 2-3 દિવસ તો જેમ તેમ ઘરડા, એટલે જો આરામ જ પણ નાખવાના. અને ભૂલું માટે આજે એક નોવેલ્ટી વસ્તુ લઈ આવેલા છે, તો ભૂલું શું લાવેલા છે આપણે? કાળું ફ્રૂટ કાળું ફ્રૂટ કાળું ફ્રૂટ નહીં કહેવાય ને, અવોકાડો. એવું કહેવાય કે અવોકાડો એ ઓસ્ટ્રેલિયન ફ્રૂટ છે, અને અમે વલસાડના માર્કેટમાં દેખાઈ ગયું, તો મેં કહ્યું ચાલો ટેસ્ટ કરી લઈએ કેવું લાગે. તો અમે હજુ ચાખ્યો નહીં મળે, તો ચાલો તો ભૂલોનું કાળું ફ્રૂટ આપણે કાપીએ અને ટેસ્ટ કરીએ કેવું લાગે છે. અમે પહેલી વાર ટેસ્ટ કરતા છીએ. અંદર ગોળ બીજ આવે એનું, એટલે ફોર તેનું આ રીતના આપણે ફણસ કાપીએ ને, તો કાપી લેવું પડે ને આ રીતના. પછી અમે આમ કરીને આમ ફેરવી કાઢવાનું, આમ આજુ હે ને. બહુ મોટું બી આ રીતનું, આવડું મોટું બીજ, બીજ બહુ મોટું આવું તો બીજ પર ચાકી જાઉં કેવું લાગે છે. સારું લાગે, બટર જેવું લાગતું છે. આ ચાકી જુઓ, થોડું ઉગડવા લાગેલું છે. લઈને ઘરે બેહીને ખાઈ લે લેવું પડે. બટર જેવું લાગે, બોલન વિડીયો બનાવ, બોલન વિડીયો બનાવ. પાંભાજીમાં લાખે તેવું બટર જ છે એક્ઝેક્ટનું, સેમ બટર જેવું લાગે ને. હા તો મિત્રો, સાંજ પડી ગઈ અને ભોલુભાઈના મામાનું ઘર યાદ આવી ગયું, તો કાલે તો રજા છે, પણ હવે ભોલુના મામાને ત્યાં જવાની ઈચ્છા થઈ ગઈ, એટલે હવે અમે એને મામાને ત્યાં લઈ જતા છે. થોડું જે ક્રમે થોડું ફ્રેશ થઈ જાય, પછી કાલે પાછા આવતા રહીશું. એટલે ભોલુ મામાને ત્યાં જતો છે, બોલું ના પડે, બોલું વાત કરશે. આજે અમે મામાનતા જતા છે, મને થોડો ઘેરે કંટાળ આવતો હતો, એટલે મને થોડો ઘેરે કંટાળ આવતો હતો એટલે ચાલો ડેડીને કીધું કે મામાનતા જઈએ. દીદી હા કરે.
ગુડ મોર્નિંગ. આજે અમે મામાંતા આવ્યા છે ને જો આ નાના નાના ગલુઈયા છે, બતાવું તમને. ચાર ચાર છે અમારી પાસે, અમારા નથી એ તો કુતરીના છે. બનશે બીજા કાંઈ ગયા જો આ દોડી આવેલું હતું. જો એક અહીંયા છે, એક ખબર નહીં કાંકા. હા ને, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમે લીમોરા જતા છે ને મેળામાં કેવી મજા આવે તે તમને કહીશું, તમને ફરાવશું, તમને ફરાવશું. મજા આવે, ગાયું છે. હે ભાઈ, લાવો ના, શું લાવો ના? મજા આવે ગરમ ગરમ. કોણે ના ખાજે? ધુમાડો નીકળે. હવે ખા, એ ખાજે ને તું. ધુવાડો નીકળે, સિગરેટ જો લાવજો. હોય કરજો. કાઢ ધુમાડો, બસ એક વાર કાઢ, એક વાર. અરે વાહ, Thank you.
ઓપરેશન આ તમે જોઈ લાજો તો બોકલી નહીં દેવા આપજો ખુશ એકદમ અરે વાહ જોઈ ને સરસ સરસ થઈ ગયું હે ને હા બોલો ને મજા પડાવો ફરવા જાય ત્યારે પહેરજે હે ને બોલો ઓ બોલો ફૂલ બહુ સરસ સરસ જો ને અમે મેળામાંથી ફરીને આ ઘરે જતા છે ફરી રિટર્ન તો ચલો આપણે જઈએ તો ગાઈઝ હવે અમે ઘરે પહોંચી જવાના છે ને અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે અમે મેળામાંથી બનાવી લાવેલા ટી શર્ટ તેનું આજે અનબોક્સિંગ કરવાના છે તો ચાલો કરીએ જોવાનું છે મેં એની હાથે આ પ્રિન્ટ પાડેલી તે બી આપી દીધી છે સરસ ને હે પેલા ફોટા સાથે બાજુમાં મૂકને થોડોક ઝાંકો આવેલો ક્લીન આવેલો સરસ છે જો જો અરે વાહ સરસ સરસ સ્કૂલના શર્ટ પર જ પહેરી લીધું કે ચાલો